तो हवे आपणे पारिमाणिक सूत्रों तरफ आगळ वधीए, बराबर छे। तो पारिमाणिक जे सूत्रों छे एमां आपणे आ जोया था कि भाई आ आपणा मूलभूत भौतिक राशियो छे, बराबर छे। अंतर छे, बराबर, दळ छे, समय छे, बराबर। तो आ बधा माटेना आपणे आ जे सिम्बोल छे पण आपणे टेबल नंबर 2.1 ની अंदर जोया छे। हवे बे प्रकारनी भौतिक राशिओमां आपणे पहेलां पहेली मूलभूत भौतिक राशिओ तो आ 7 छे ज, बराबर छे। પણ આને ભેગી કરીને, બરાબર છે, આના ગુણાકાર ભાગાકાર કરીને આપણે કેટલીક સાધિત ભૌતિક રાશિઓ પણ મેળવેલી છે। તો એ સાધિત ભૌતિક રાશિઓ માટે આપણે ડાયમેન્શનલ ફોર્મ્યુલા એટલે કે પારિમાણિક એના પરિમાણ આધારિત આપણે શું બનાવી શકીએ ભાઈ, સૂત્ર બનાવી શકીએ। તો મોટાભાગની જે સાધિત ભૌતિક રાશિઓ છે એ પહેલાં 3 એટલે કે લેન્થ, બરાબર છે, એટલે કે અંતર, દળ અને સમય પરથી જ બની જાય છે। કેટલીક જે છે સ્પેશિયલ ભૌતિક રાશિઓ એને બનાવવા માટે, જેમ કે ભાઈ વિદ્યુત ભાર છે, બરાબર છે, તો એવા બધા માટે આપણે ઇલેક્ટ્રિક કરંટની જરૂર પડે। તાપમાન રિલેટેડ કશું હશે તો આપણે કેલ્વિનની જરૂર પડશે, બરાબર છે। પણ મોટાભાગની છે એ પહેલાં 3 દ્વારા જ બની જતી હોય છે, બરાબર। તો જોઈએ આપણે પહેલેથી, તો પારિમાણિક સૂત્રને દર્શાવવા માટે આપણે આનો ઉપયોગ કરશું ભાઈ। લેન્થ માટે L, બરાબર છે, માસ માટે કેપિટલ M અને સમય માટે કેપિટલ T। તો આ 3 આપણી મુખ્ય છે, બરાબર છે। અને એને એ રીતે આ રીતે આપણે શું દર્શાવવાનું છે ભાઈ, કૌંસમાં દર્શાવવાનું છે, બરાબર છે। તો પહેલાં આપણે જોઈએ કે ભાઈ કદ, તો કદ એટલે શું, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, બરાબર છે। પણ આ ત્રણેય છે લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ આપણે એલ બી એચ લખતા હતા 10મા ધોરણ સુધી, બરાબર છે। તો એલ ઇન્ટુ બી ઇન્ટુ એચમાં તો આપણે લંબાઈ એટલે કે અંતર માટે તો એલ જ દર્શાવીશું, બરાબર છે। કેમ એલ દર્શાવીશું, તો આપણે અહીં જોયું ને ભાઈ કે લેન્થ, બરાબર, અંતર માટે આપણે મીટર આપણો એસઆઈ એકમ છે ને આપણે એને એલ વડે જ દર્શાવવાનું છે, બરાબર છે। તો લંબાઈ હશે, પહોળાઈ હશે, ઊંચાઈ હશે, આપણે માત્ર ને માત્ર કોના વડે દર્શાવીશું, L વડે જ દર્શાવીશું, રાઈટ। તો ભાઈ હવે આપણે આનો શું કરી દીધો, L ક્યુબ કરી દીધો। તો આમાં M તો છે જ નહીં, L કેટલો છે 3 અને T છે નહીં, તો કેવો થઈ ગયો ભાઈ, 0 થઈ ગયો। તો કદ માટેનું પારિમાણિક સૂત્ર થયું ભાઈ આ, M 0, L 3, T 0, એવું બોલશું આપણે। ત્રણેયને અલગ અલગ કૌંસમાં નહીં લખીશું, એક જ કૌંસમાં લખી નાખ્યું ભાઈ, M 0, L 3, T 0, આવું બોલાય। કોના માટે ભાઈ, વોલ્યુમ માટે, બરાબર, એટલે કદ માટે। તો ક્ષેત્રફળ માટે મેળવી શકો ભાઈ તમે, બરાબર, ક્ષેત્રફળ માટે માત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ અથવા તો લંબાઈ ગુણ્યા ઊંચાઈ અથવા તો ઊંચાઈ ગુણ્યા પહોળાઈ, તો માત્ર L 2 આવશે, બરાબર છે। તો એ સ્વપ્રયત્ન કરો, બરાબર। હવે ચાલો વેલોસિટી એટલે કે વેગ, બરાબર, તો વેગ બરાબર શું થશે, અંતર ભાગ્યા સમય, આ એનું સૂત્ર છે। અંતર અને સમય આ બંને જે છે એ આપણા શું છે ભાઈ, અંતર અને સમય આપણી મૂળભૂત ભૌતિક રાશિ છે, બરાબર છે। લેન્થ મતલબ અંતર, ડિસ્ટન્સ, બરાબર છે, અને સમય એટલે કે ટાઈમ। તો એની માટે આપણે શું લખશું, કેપિટલ L લેન્થ માટે અને ટાઈમ માટે શું લખશું આપણે, કેપિટલ T, બરાબર। આ જે રીતે હતું એ રીતે લેન્થ એટલે કે અંતર, બરાબર છે, ડિસ્ટન્સ માટે આપણે શું લખ્યું, L લખ્યું ભાઈ, બરાબર છે, અને સમય માટે આપણે શું લખીશું, કેપિટલ T, બરાબર છે। તો L ભાગ્યા T આપણે કરીએ, બરાબર છે, T ને ઉપર લઈ જઈએ છે તો શું થયું, T રેસ ટુ -1। હવે દળ તો છે જ નહીં, બરાબર, દળ નથી તો શું લખાશે, M 0 લખાશે, બરાબર। ઇંગ્લિશ વર્ડ પણ આપણા માટે જાણવા જરૂરી છે, તો વેગ તો વેલોસિટી છે, બરાબર છે। ચાલો હવે આપણે જોઈએ છે પ્રવેગ, તો પ્રવેગ એટલે શું ભાઈ, વેગ ભાગ્યા સમય, તો એનું પારિમાણિક સૂત્ર કંઈક આ રીતે બનશે। ટૂંકમાં તમને જો આ સૂત્ર આવડશે, બરાબર છે, દરેકે દરેક સાધિત ભૌતિક રાશિના સૂત્ર આવડશે તો આને કંઈ તમારે ગોખવાની જરૂર રહેવાની નથી। જુઓ પ્રવેગનું બનતું જાય છે, બરાબર છે, એમ નથી તો એમ 0 લખી નાખીએ, એ જ રીતે નીચે પણ એમ નથી તો 0 લખી નાખીએ,
आ बदा उदाहरण है भाई पारिमाणिक सूत्रों बराबर है। आवी आपणी पासे घणी बधी भौतिक राशिओ है पण एना जे आ सूत्रों से आपने भौमितिक सूत्र कहवाय ने भौतिक सूत्रों कहवाय। तो आज भौतिक सूत्र आपने आवड़े तो आपणे मेळवी शकीए। एज रीते आपणे बळ माटे जोईए बळनो सूत्र एफ इज इक्वल टू एम ए दळ गुणिया प्रवेग एटले के मास इंटू एक्सेलरेशन। आ सूत्र तमे धोरण 9 नी अंदर भणी गया छो। दळ तो एम पोते ज एटले के एम वन बराबर छे। हवे प्रवेग माटे हमणा आपणे आगळ शोध्युं छे केटलुं भाई एल ना छेदमां टी स्क्वेर अथवा तो एल वन टी रेस टू माइनस टू सीधू लखी शको। तो आज थयु एम वन एल वन टी माइनस टू आज से आपणुं शुं थयु भाई बळ माटेनुं पारिमाणिक सूत्र बराबर छे। चलो भाई वेगमान जोईए आ पण तमे नवमां भणी गया छो। तो वेगमान दळ तो एम ज लखाशे वेग एटले शुं भाई अंतर भाग्या समय बराबर। अंतर भाग्या समय माटे टी टी ने ऊपर लई आओ जस्ट तो आपणने वेगमाननुं पारिमाणिक सूत्र मळी जशे एम वन एल वन टी माइनस वन। दबाण जोईए तो दबाणनुं कंईक आवुं थाय भाई बळ भाग्या क्षेत्रफळ केटला एरिया पर एटले केटला क्षेत्रफळ पर तमे बळ आपो छो। ए तो बळनुं पारिमाणिक सूत्र लखो। क्षेत्रफळनुं पारिमाणिक सूत्र मैं तमने शोधवानुं कह्युं आज विडियो में बराबर छे। तो जेवा तमे बन्नेना पारिमाणिक सूत्र लखशो एवुं तमने दबाणनुं पारिमाणिक सूत्र मळी जशे। बराबर छे। आजे एल माइनस टू जैसे ऊपर तो माइनस टू ने ऊपर प्लस वन छे तो आपने खबर छे कि आधार सरखो हो तो घातनी शू करी भाई बाद बाकी करी बराबर छे। टूंक में आपणे एवुं कशुं गोखवानी जरूर नहीं भाई कि कया सूत्रनी अंदर क्यूँ ये आवे छे बराबर छे। आपणे एवुं कशुं गोखवानी जरूर छे नहीं बराबर पण मेळवानी जरूर छे। अने मेळववा माटे आपणने एना भौमितिक सूत्रों बराबर छे। आ जे भौतिक सूत्रों छे आ दबाण बराबर बळ भाग्या क्षेत्रफळ आ रीते आपणने आवडवा जोईए बराबर। तो आवा अढळक उदाहरणों आपणे लई शकीए छे। आ गति ऊर्जानो मेळवी दीधो भाई वन हाफ एम वी स्क्वेर आपणने आवडवू जोईए फक्त तो गति ऊर्जा मळी जशे आ रीते। એજ રીતે સ્થિતિ ઉર્જાનું પણ મેળવી શકાય અને આવી જ રીતે મેળવી શકાય બી। જી એ ગુરુત્વ પ્રવેગ છે તો પ્રવેગ ગમે તે હોય પારિમાણિક સૂત્ર ના બદલાય બરાબર છે। પ્રતિપ્રવેગ હોય પ્રવેગ હોય ગુરુત્વ પ્રવેગ હોય કેન્દ્રગામી પ્રવેગ હોય કેન્દ્ર ત્યાગી પ્રવેગ હોય આવા ઘણા પ્રવેગ આપણે ભણશું તો એ બધા માટે પારિમાણિક સૂત્ર ક્યારેય બદલાતા હોતા નથી बराबर छे। कार्य बल गुणिया स्थानांतर तो बल नो आवो जोईए स्थानांतर तो लंबाई ज छे। પાવરનું એ જ રીતે શોધી શકાય બી બરાબર છે। એંગલ માટે શોધી શકાય રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એ પણ એક ભૌતિક રાશિ છે। ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો જે સૂત્ર છે તમે જાણો છો એના પરથી લંબાઈ છે તો કેન્સલ થઈ જશે તો આ વસ્તુ શું થઈ જશે ભાઈ ડાયમેન્શન લેસ આર ફોર ત્રિજ્યા
बराबर रेडियस माटे लखेलू छे, बराबर छे। रिफ्रेक्टिव इंडेक्स नी आपणे अत्यारे जरूर नथी, बराबर छे। बारमामां जोईशुं ए ज रीते पोटेन्शियल डिफरन्स वोल्टेज एक नवी भौतिक राशि आपणे जोई लईए, एनी हमणां जरूर नथी आपणे, पण